નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેસિયા ફરી એક વખત આપનું સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આપણે પાછળના જે વિડીયો જોઈ ગયા છીએ એમાં એનાથી આગળ ફરી પાછી ચર્ચા કરીએ તો પાઠ આપણો જે પહેલો હતો સંખ્યા પરિચય. હવે વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે સ્વાધ્યાય 1.2 એમાં 11મો દાખલો પહોંચેલા હતા, બરોબર છે? તો હવે અહીંયાથી આપણે આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, એમાં એવું કહે છે કે શાળા અને વિદ્યાર્થીના ઘર વચ્ચેનું અંતર 1 કિમી 875 મીટર છે. અહીંયા લખશું આપણે 1.2 કિમી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે એમાં લખેલું છે એક કિમી 875 મીટર છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે જો આપણે અગાઉ કહી દીધેલું છે કે મોટા એકમને નાના એકમની અંદર ફેરવવાનો, એટલે કે આપણે આ કિલોમીટર છે એને મીટરની અંદર ફેરવવા જોશે. તો તમને મિત્રો ખબર હોવી જોઈએ કે 1 કિમી એટલે કેટલા મીટર થાય, તો કે 1000 મીટર થાય. હવે આને મીટરમાં ફેરવવા હોય તો 1000 વડે આને શું કરવા પડે, ગુણવા પડે. એટલે 1 ને 1000 વડે ગુણો એટલે કેટલા આવે, 1000 મીટર. અને વધતા 875 પાછળના મીટર આપણે શું કરી દેવાના થાય, એની અંદર ઉમેરી દેવાના થાય. લેવાની અંદર ઉમેરો એટલે આ ટોટલ સરવાળો થાય 1875 મીટર, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આટલે સુધી આપણે જોઈ ગયા છીએ. તો હવે આ થયું આપણે માત્ર એક જગ્યાનું. કેનું? તો કે શાળાથી ઘર વચ્ચેનું અંતર છે. હવે વિદ્યાર્થી છે એ પોતાના ઘરેથી શાળાએ જાય છે, શાળાએથી પાછો એ ક્યાં આવે છે, ઘરે આવે છે. એટલે એક દિવસમાં આ અંતર કેટલી વખત કાપે છે, 2 વખત કાપે છે. એટલે એમાં એવું કહે છે ઘરથી શાળા અને શાળાથી ઘર બંને વખતનું કુલ અંતર, બંને વખતનું થશે ને, એક વખત ઘરથી શાળાએ જશે અને ફરી બીજી વખત શાળાથી ઘરે આવશે, એટલે 2 વખત થયું. 1875 એને ગુણ્યા 2 કરો એટલે શું થઈ ગયું, ઘરથી શાળા અને શાળાથી ઘર વચ્ચેનું અંતર થયું. આનો જે જવાબ આવે એ આપણે લખશું અહીંયા, ગુણાકાર કરીએ. 5 2 10, નીશું 2 સાદુ 14, ને 15નો 5 વધી પડીએ, 8 2 16, અને 1 17નો 7 વધી પડીએ, 2 2 ને 1 3, આટલા મીટરનું અંતર થાય. એક દિવસમાં વિદ્યાર્થી 3750 મીટરનું અંતર કાપશે. હવે વિદ્યાર્થી મિત્રો, એ જે વિદ્યાર્થી છે એ 6 દિવસનું આપણને અંતર પૂછેલું છે. કેટલા દિવસનું છે, તો કે 6 દિવસનું. તો કે 6 દિવસમાં વિદ્યાર્થીએ કાપેલું અંતર, હવે એનું શું કરશું વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે 6 દિવસમાં કુલ કેટલું અંતર કાપે, તો કે 3750 એક દિવસમાં અંતર કાપે છે. તો 6 દિવસમાં એને ગુણ્યા શું કરવા પડે, 6, એટલે એને ગુણ્યા 6 કરો એટલે જે આવશે એ જવાબ. 6 5 30 ને 16 વધી પડી 3, 7 6 42, 43 44 45નો 5 વધી પડી 4, 6 18 ને 4 22, એટલે આટલા મીટરનું એ શું કરે છે, અંતર કાપે છે. તો 6 મીટર તો વિદ્યાર્થીએ 6 દિવસમાં કાપેલું કુલ અંતર છે એ આપણને કેટલું મળે છે વિદ્યાર્થી મિત્રો, તો કે 22500 મીટર અંતર કાપે છે. તો આપણને શું મળે છે, કે 6 દિવસની અંતર કાપેલું કુલ અંતર મળે છે. હવે આને તમારે શેની અંદર ફેરવવાના રહેશે, કિલોમીટરની અંદર ફેરવવાના રહેશે. કિલોમીટરની અંદર ફેરવવા હોય એટલે તમને ખબર જ હોય, અને કેટલા વડે, મોટા એક નાના એકમને મોટા એકમમાં ફેરવવાના હોય એટલે એટલા વડે આને ઊંધું કરી નાખવાનું, શું કરવાનું, એટલા વડે આને ભાંગી નાખવા પડે.
શું કરવું આપણે? ભાંગી નાખવા પડે. એટલે 22,500 વડે આને તમે ભાંગો. અને 1,000 વડે ભાંગો એટલે આ થઈ ગયો તમારો કિલો મીટર ની અંતર. એટલે પાછળના બે મીંડા જાય એટલે 22.5 જવાબ આવે. આટલા કિમી નું અંતર કાપ્યું એટલે 22.5 એટલે આપણે એમ કહી શકીએ કે 22 કિમી અને 500 મીટર, આટલું અંતર કાપેલું કહેવાય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતો આપણો દાખલાનો જવાબ. હવે દાખલા નંબર 12. દાખલા નંબર 12 ની અંદર એક મિત્રો એમ કહેવાય ને કે દાખલાની રકમમાં થોડીક ભૂલ છે. એમાં 4 લિટર 500 મિલીગ્રામ લખ્યું છે ને એ જગ્યાએ તમારે લખવાનું છે મિલી લિટર. આ જગ્યાએ ભૂલ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા એક ખાલી સુધારો કરવાનો છે અને એમાં જે આગળ રકમ વાંચીએ તેમાંથી 25 મિલીગ્રામ લખ્યું છે એની જગ્યાએ 25 તમારે શું કરવાનું છે? મિલી લિટર કરવાનું રહેશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? 25 મિલીલીટર કરવાનું રહેશે એટલે દાખલો તમારો રકમ થઈ જાય વ્યવસ્થિત. ચાલો હવે એમાં આગળ વધીએ. તો એવું કે છે કે પાત્રમાં દહી કેટલું છે? કે 4 લિટર અને 500 મિલીલીટર. હવે આ જે લીટર છે એને મિલીલીટરમાં ફેરવો હોય તો બંને વચ્ચેનો સંબંધ તમને ખબર હોવી જોઈએ. 1 લિટર = 1000 મિલીલીટર થાય. હવે આને લીટર ની અંદર ફેરવીએ તો 4 × 1000 વત્તા પાછળના એની અંદર શું કરી દેવાના? એડ કરી દેવાના મિલીલીટર. હવે આને એડ કરો એટલે 4000 + 500 મિલી એટલે અહીંયા જવાબ આવશે 4500 મિલીલીટર. હવે 25 મિલીગ્રામ ની ક્ષમતાવાળા કેટલા કપ સમાય? શું કે છે? 25 મિલીગ્રામ ની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય? કે આટલું કુલ આપણી પાસે દહી છે એમાંથી 25 ગ્રામ ના કેટલા કપ ભરી શકાય એ આપણે આની અંદરથી શોધવાનું છે. તો મતલબ શું કરવાનું છે? માત્ર એની અંદર ભાગાકાર કરવાનો છે. ભરી શકાતા કપની સંખ્યા બરાબર 4500 / 25. પછી તો ભાગાકાર કરો એટલે અહીંયા ભાગાકાર કરીએ કે 4500 × 25 25 × 1 = 25 અહીંયા 2 × 0 = 0 8 0 એટલે જવાબ આવશે 180. તો આપણે શું લખશું કે ભરી શકાતા કપની સંખ્યા કેટલી છે? 180. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે શું થાય છે આપણું આ સ્વાધ્યાય 1.2 અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આનાથી આગળ વધીએ. હવે સ્વાધ્યાય 1.3 તરફ આગળ વધતા પહેલા આપણે એની પહેલા જે સ્વાધ્યાયની અંદર જે આવે છે એના વિશે થોડુંક બેઝિક વસ્તુ આપણે શીખી લઈએ. હવે બેઝિક વસ્તુ છે એની અંદર એવું છે કે માની લ્યો કે આપણે કોઈ એક ક્રિકેટ મેચ ચાલી રહી હોય તો એની અંદર તમે જોઈ શકો પ્રેક્ષકોની સંખ્યા કે અંદાજિત કેટલી આવશે. પછી જ્યારે મેચ ચાલુ થવાનો હોય તો એની પહેલા અંદાજિત કોઈ આંકડો છે એ નિર્ધારિત કરવામાં આવતો હોય છે. તો એ અંદાજિત સંખ્યા છે એને આધારે કોઈ વસ્તુ છે નક્કી કરવામાં આવતી હોય છે. તો આપણે એવા અંદાજ મેળવવાના છે હવેના પછીના દાખલાની અંદર. તો હવે પછીનો જે આપણે વસ્તુઓ લેવાની છે એમાં કંઈક આવું કહે છે કે આસન મૂલ્ય અથવા તો એને શું કહેવાય? આસાદન. શું કહેવાય છે? આસાદન મૂલ્ય. બરોબર. નજીકનો
નજીક ના 10 નો અંદાજ બરોબર છે વિદ્યાર્થી મિત્રો. કે આસન મૂલ્ય એટલે કે આસાધન એટલે કે એમ કહેવાય કે એના નજીકનું કોઈ કે એને લગતું કોઈ મૂલ્ય. નજીકના 10 નો અંદાજ. હવે આમાં નજીકના 10 નો અંદાજ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો એ લોકો એવું કહેવા માંગે છે, ઉદાહરણ તરીકે હું તમને કહું કે કોઈ એક સંખ્યા લખું અહીંયા કણે કે 4 મેં લખ્યા. હવે 4 છે અહીંયા હું 4 લખું તો હવે આ 4 છે એ કેની વધારે નજીક કહેવાય? અહીંયા લખી હું એમ કહું કે ભાઈ 0 ની વધારે નજીક કહેવાય કે 10 ની વધારે નજીક કહેવાય? હું અહીંયા લખું 0 પછી 1 2 3 4 પછી 5 6 7 8 અને 9. તો વિદ્યાર્થી મિત્રો આ 4 છે એ કેને માટે નજીક થાય? 10 માટે નજીક થાય કે 0 માટે નજીક થાય? તો જોઈએ આપણે આમાં કે 4 છે 1 2 ને 3 એટલે કે 0 થી કેટલા ડગલા ઉપર છે? ચોથા ડગલા ઉપર છે. જ્યારે તમે 10 થી ગણો તો 1 2 3 4 ને 5 અને છઠ્ઠા ડગલા ઉપર આવે છે. જ્યારે 0 થી તમે ગણો તો 1 2 3 અને ચોથા ડગલા ઉપર. તો મતલબ કે નજીક કેના માટે થઈ? એ 4 શૂન્ય માટે. કેના માટે નજીક થયું કહેવાય? શૂન્ય માટે એ નજીક થઈ કહેવાય. હવે એવી જ રીતના અહીંયા મેં 4 નું ઉદાહરણ આપ્યું. હવે એની જગ્યાએ હું તમને અહીંયા બીજું ઉદાહરણ આપું કે અહીંયા 6 લઈને કહું તો 6 છે એ 0 ની નજીક કહેવાય કે 10 ની નજીક કહેવાય? તો કેની નજીક ગણશો તમે? અહીંથી ગણી શકો 1 2 3 4 5. જ્યારે 10 માટે 1 2 ને 3. તો તમે ઓટોમેટિક કહેશો કે સર એ 10 ની નજીક કહેવાય છે. તો અહીંયા 4 માટે એનું આસન મૂલ્ય આપણે લખવું હોય એટલે કે એના નજીકના 10 નો અંદાજ મેળવવો હોય તો 4 માટે એના નજીકનો અંદાજ શું થશે? 0 થાય. જ્યારે 9 માટે તમે એના નજીકનો અંદાજ, 6 માટે જ્યારે તમે એનો નજીકનો અંદાજ લખો તો એ 10 થાય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે સર તમે એમ પણ કહી શકો કે સર તો અમારે 3 માટે શું કહી શકાય? તો 3 માટે 0 જ નજીક કહેવાય? તો હા, તો 3 માટે પણ એ 0 થાય, 1 માટે પણ એ 0 થાય, 0 નું જોવાનું નથી. પછી 6 માટે તો આપણે જોયું, 7 માટે નજીકના અંદાજ તો કે 10, 8 માટે તો કે 10, 9 માટે તો કે 10. હવે આ તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી 1 થી 10 ની. હવે આથી આગળ હું તમને એમ કહું કે વિદ્યાર્થી મિત્રો કે તમે એમ 13 છે 13, હવે ઈ કેની નજીક કહેવાય? કે 0 ની નજીક કહેવાય કે 10 ની નજીક કહેવાય? પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 0 લેવાનો નથી. હવે આપણે અહીંયા શું લેવાનું છે કે 13 લીધો તો 13 માટે થઈને આપણે શું લેવાનું થશે? તો કે 13 છે એના માટે આપણે હવે 13 છે એ કેના માટે નજીક થાય? આપણે 13 ની વાત કરતા હતા. આ 13 છે એ કેની નજીક કહેવાય? 11 ની નજીક કહેવાય કે પછી 20 ની નજીક કહેવાય? કેની નજીક, સોરી 11 નહીં પણ 10, 10 ની નજીક કહેવાય કે 20 ની નજીક કહેવાય? તો તમે આજે ઓબ્વિયસલી ગણી શકો છો. જુઓ કે 10 થી 1 અને 2 જ ડગલા દૂર છે, જ્યારે 20 થી ગણીએ તો 1 2 3 4 5 ને 6 ડગલા દૂર છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો તમે એમ કહેશો કે સર 13 નું આસન મૂલ્ય કેટલું થાય? 10 થશે. પરંતુ હવે સર આપણે જોઈને કેવું હોય તો કેમ ખબર પડે? તો એના માટે થઈને તમારે સામાન્ય એવું, જ્યારે 10 નો અંદાજ મેળવવાનો હોય ને એટલે એના માટે 3 સામાન્ય બાબત છે એ યાદ રાખવાની રહેશે, જેને તમે અહીંયા હું તમને લખી દઉં છું, એને તમારે શું કરવાની રહેશે? યાદ કરવાની રહેશે. આપેલ સંખ્યાનો છેલ્લો અંક 1 2 3 કે 4 હોય તો શું કરવાનું? તેનું આસન્ન મૂલ્ય કે આસાદન મૂલ્ય કેવું થશે? 0. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ 1 2 3 4 હોય તો એનું આસન મૂલ્ય 0 થશે.
જો આપેલ સંખ્યાનો છેલ્લો અંક કેવો રહેશે? 5, 6, 7, 8 કે 9 હોય તો પણ તેનું આસન્ન મૂલ્ય કેવું થશે? 10. કેટલું થશે? 10 થાય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આ આપણે યાદ રાખી લેશું સામાન્ય માટે થઈને. શેના માટે? સામાન્ય માટે થઈને. હવે જો બધાના ઉદાહરણ એક એક આપતો જાઉં છું. આસન મૂલ્ય બરોબર છે કે માની લો કે હું એક સંખ્યા લખું છું અહીંયા કણે 23. હવે આપેલ સંખ્યાનો છેલ્લો અંક, જો કેવો કીધો? છેલ્લો અંક. આપેલી સંખ્યાનો છેલ્લો અંક એટલે કયો થયો? આ તગડો. હવે છેલ્લો અંક તગડો થયો તો 1, 2, 3 મતલબ કે 3 આવ્યો હોય, જો 3 હોય તો 3 છે તો એનું આસન મૂલ્ય શું લઈ લેવાનું? 0. એટલે મતલબ કે તગડાની જગ્યાએ શું મૂકી દેવાનું? 0. એટલે આ એના માટે શું થઈ ગયું? આ 23 નું 10 નો અંદાજ પ્રમાણે એનું આસન મૂલ્ય કેટલું થાય? 20 થાય. કેટલું થાય? 20 થાય. હવે બીજું એક ઉદાહરણ આપું આવી જ રીતના. માની લો કે 44 છે. હવે એનો પણ છેલ્લો અંક જોવો તો કેટલા છે? 4 છે. તો 4 આવ્યો તો 4 માટે આપણે કીધું છે શું હોય એનું આસન મૂલ્ય? 0. તો 4 ની જગ્યાએ શું, ચોગડાની જગ્યાએ શું મૂકી દેવાનું? 0. તો 44 ના 10 ના અંદાજ પ્રમાણે એનું આસન મૂલ્ય થાય 40. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આ પેલા માટેનું ઉદાહરણ હતું. હવે આ બીજા માટે ઉદાહરણ લઈએ. હવે બીજા માટે ઉદાહરણ એવું કે માની લો કે હું એમ કહું કે અહીંયા છે 25. શું છે? 25. હવે 25 છે તો એમાં આપણે કીધું કે આપેલ અંકનો છેલ્લો અંક કેવો હોય? 5, 6, 7, 8 કે 9. હવે 5 છે. હવે 5 હોય તો વિદ્યાર્થી મિત્રો તમને આમ જોવા જઈએ તો 5 છે એ 0 હોય એનાથી અને 10 હોય ત્યાંથી બંને અંકોથી પાંચડો છે એક જ કદમ પર હોય છે. છતાં પણ આપણે એવું યાદ રાખવાનું કે 5 જે છે એના માટે એનું આસન મૂલ્ય આપણે કેવું લઈશું? 10 લઈશું. જ્યારે પણ આપણે એમ કહીએ કે ભાઈ 25 છે તો એનું આસન મૂલ્ય શું લેવાનું? તો કે 10 લઈ લેવાનું થશે. મતલબ કે અહીંયા કણે 5 છે તો 5 ના માટે આપણે આસન મૂલ્ય કેટલું નક્કી કર્યું છે? 10 લેવાનું. હવે એ 10 કેવી રીતના લેવાનું? જોજો, આ 25 છે એટલે 5 નું શુદ્ધ કરી નાખવાનું, 0 કરવાનું, પ્લસ એની અંદર કેટલા ઉમેરવાના? 10 ઉમેરવાના. એટલા માટે આનો ટોટલ અંક થઈ જાય 30. તો એટલા માટે એમ કહી શકાય કે 25 નું આસન મૂલ્ય કેટલું થાય? 30 થાય. શું થશે? 30 થાય. બરોબર? આમ યાદ રાખવાનું આપણે કે ભાઈ 25 છે એટલે કે 5 છે એનો એ છેલ્લો અંક, તો એનું આસન મૂલ્ય 10 થાય. એટલે 25 છે તો આગળ બગડો હતો એમ ને એમ 5 હતો એની જગ્યાએ 0 કરી નાખ્યું, પ્લસ એનું આસન મૂલ્ય 10 થતું હતું એટલે પ્લસ 10 કરી નાખ્યા એટલે 20 ને 10 30, એટલે 25 નું આસન મૂલ્ય થઈ ગયું 30. સીધે સીધું કરી નાખો. પછી એના સિવાયનું કોઈ ઉદાહરણ આપું. માની લ્યો કે 39. હવે 39 છે તો એનો છેલ્લો અંક કયો આવ્યો? 9 આવ્યો. તો 9 છે એનું આસન મૂલ્ય આપણે કીધું છે 10 છે. હવે 10 છે પણ એની પહેલા આપણે 9 ને શું કરી નાખવાનું છે? 0 કર્યો એટલે કે 3 ના 3 એમને એમ 9 ની જગ્યાએ 0. હવે આસન મૂલ્ય 10 હતું એટલે આપણે અહીંયા ઉમેર્યા 10. હવે 30 ને 10 40, એનો મતલબ કે 39 નું આસન મૂલ્ય થયું 40. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? તો આ થયું આપણા માટે એનું આસન મૂલ્ય. સમજી ગયા છો તમે કે હવે આ 10 ના આધારે, પણ ખાસ આ યાદ રાખવાનું છે, એના માટે હતું આ 10 નો અંદાજ હતો એટલે કે એના છેલ્લા મૂલ્યો છે એ આ અંક યાદ રાખવાના રહેશે આપણા માટે. હવે હવે આવી જ રીતના આની આની અંદર હવે આપણે આગળ વધીએ તો આમાંનામાં આસન મૂલ્ય અથવા તો આસાધન દ્વારા નજીકના 100 નો અંદાજ કેનો લેવાનો છે? 100 નો અંદાજ લેવાનો છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? સમજી ગયા તમે? નજીકના 100 નો અંદાજ મેળવવાનો છે. હવે એમાં પણ હવે પેલા હું તમને આવી રીતના સીધા અંક લખાવી દઉં અને પછી સીધા એના ઉદાહરણ આપી દઉં એટલે તમને સીધું સમજાઈ જશે. તો આપેલ સંખ્યાના
अंको, खास विद्यार्थी समझो, छेला अंको जो एक थी केनी वच्चे होय, 49 नी वच्चे होय, तो तेनु आसन्न मूल्य આપણે શું લેશું? શૂન્ય શૂન્ય થાય, બે વખત શૂન્ય, ખાસ યાદ રાખજો. અને જો આપેલ સંખ્યાના છેલ્લા અંકો થી 99 ની વચ્ચે હોય તો તેનું આસન્ન મૂલ્ય 100 થાય. કેટલું થશે? 100 થશે. જોઈએ ઉદાહરણ. હવે જો શું કીધું છે, 1 થી 49. હવે જો ઉદાહરણ આપું છું, એક કે એમ કહું કે 133. હવે 133 છે તો હવે સર તમે અહીંયા તમે પ્રશ્ન એવો થાય કે સર આમાં અમને કેમ ખબર પડે કે 10 નો અંદાજ લેવાનો કે 100 નો અંદાજ લેવાનો? તો એ તમને કહેવામાં આવેલું જ હશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? એ તમને કીધેલું જ હશે કે 100 નો અંદાજ લેવો કે 10 નો અંદાજ લેવો. હવે અહીંયા 133 છે, હવે આપણને 100 નો અંદાજ કીધો હોય એટલે આપણે હંમેશા છેલ્લા કયા અંક જોવાના? છેલ્લા બે અંક જોવાના રહીએ. હવે છેલ્લા બે અંક આપણે જોઈએ તો છેલ્લા બે અંક કેટલા છે? 33. હવે 33 છે તો 33 કેની વચ્ચે આવે છે? 1 થી 49 ની વચ્ચે આવે છે. તો 1 થી 49 ની વચ્ચે આવે તો એના છેલ્લા જે બે અંક હોય એ કહેવાય, એનું સોનું આસન મૂલ્ય કેવું થાય? 0 0 થાય. તો આના માટે આપણે શું કરશું? 1 0 0 એટલે કે એના પાછળના જે બે અંક હોય એ કેવા થઈ જશે? શૂન્ય થઈ જશે. મતલબ કે 133 નું આસન મૂલ્ય કેવું થઈ ગયું? 0 0. હવે એવી રીતના હજી એક આનું ઉદાહરણ આપું કે 105 હોય તો હવે તમને ખબર છે કે છેલ્લા બે અંક લેવાના કીધા હોય તો છેલ્લા બે અંક છે 0 5, એટલે આપણે કેટલા સમજીએ? 5 જ સમજીએ. 5 છે તો 5 છે એ કેની અંદર આવે? 1 થી 49 ની અંદર જ આવે. તો 1 થી 49 ની અંદર આવે તો એનું આસન મૂલ્ય 0 0. મતલબ કે આ એક એમને પાછળના બે અંક એના શૂન્ય, તો 105 નું આસન મૂલ્ય પણ કેટલું થયું? 100 થયું. તો આવી રીતના તમે ઉદાહરણ જોઈ શકો છો. હવે એક આનું ઉદાહરણ આપું છું કે માની લો કે 263 છે, છેલ્લા બે અંક જોવાના છે. તો 63 છે એ કેની વચ્ચે આવે છે? તો કે 50 થી 99 ની વચ્ચે આવે. તો 50 થી 99 ની વચ્ચે આવે એટલે કેટલા મૂકવાના થાય? 100 મૂકવાના થાય. પરંતુ એની પહેલા આપણે ખબર છે કે આ બે ના બે એમને પાછળના બે અંકો એને શૂન્ય કરી દેવાના. પ્લસ માં આપણે હવે જોયું હતું કે 63 છે આની વચ્ચે આવતા હતા એટલે એનું આસન મૂલ્ય કેટલું થતું હતું? 100. તો એ 100 શું કરી દેવાના? અહીંયા પ્લસ કરી દેવાના. એટલે 200 + 100 એટલે કેટલા થઈ ગયા? 300. તો તમે વિચારી શકો છો કે 263 નું આસન મૂલ્ય કેટલું થયું? 300. હવે એવી જ રીતના અહીંયા 50 નું એક ઉદાહરણ આપું છું કે 350 છે, 350 છે. તો 350 છે તો આપણે તો અંક કેટલા જોવાના છે? પાછળના બે અંક જ જોવાના છે. પાછળના બે અંક જોઈએ તો 50 છે. તો 50 માં આપણે કીધું છે કે 50 થી 99 ની વચ્ચે હોય તો એનું આસન મૂલ્ય 100 થાય. તો હવે એને કેવી રીતના લખશું? તો કે 3 ના 3 એમને પાછળના બે અંકને મીંડા કરી નાખવાના. પ્લસ માં એમાં કેટલા ઉમેરવાના હતા? 100. 100 આસન મૂલ્ય થતું એટલે 100 ઉમેરા. તો 300 + 100 એટલે કેટલા થઈ ગયા? 400. તો 350 નું આસન મૂલ્ય કેટલું થશે? આપણે અહીંયા કણે 400 થશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આપણે અહીંયા સુધી રાખીએ. આના વધારે પડતા ઉદાહરણ પણ તમારે હજી આને શું કરવાના છે? જોવાના છે. તો એના માટે થઈને તમે શું કરશો? તો આના માટે વધારે ઉદાહરણ જોવા માટે થઈ તમને પ્રયત્ન કરો એમાં આપેલું છે. તો તમારે લેસન ની અંદર શું કરવાનું છે એ જરાક તમે નજર મારજો, હું કહું છું એ તમારે લખી લેવાનું છે. હોમવર્ક ની અંદર પાઠ્ય પુસ્તકમાં પેજ નંબર
ઓગણીસ ઉપર પ્રયત્ન કરો લખવો. દરેક વિદ્યાર્થીએ આ લખવાનું રહેશે. અને બીજું કે આ 100 નો અંદાજ ના, એના કોઈ એવા ઉદાહરણ આપેલા નથી, તો એના માટે તમારે શું કરવાનું રહેશે? તો એના માટે તમારે આવા બીજા ઉદાહરણો ફરજિયાત પ્રમાણે આવા આવો જે પ્રયત્ન કરવા આપેલો છે ને, એવો ને એવો પ્રયત્ન કરો તમારે બનાવવાનો છે. પણ કેના માટે? 100 ના અંદાજ માટે. 10 ના અંદાજ માટે આપેલું છે, 100 ના અંદાજ માટે નથી આપ્યું. એટલે 10 ના અંદાજમાં, 100 ના અંદાજ માટે તમારે આવો પ્રયત્ન કરો બનાવવાનો રહેશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, આ તમારું લેસન. હવે પછીનું આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અસ્તુ. Thank you.